નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ક્વોન્ટમ મિકેનિક્સ ના લેક્ચરની સિરીઝમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું હતું કે ઓબ્ઝર્વેબલ પ્રોપર્ટીઝ માટે આપણે વેવ ફંક્શન્સ શોધી શકીએ છીએ. તો એ વેવ ફંક્શન આપણને ખબર છે કે નોર્મલાઇઝ્ડ હોવા જોઈએ, ઓર્થોગોનલ હોવા જોઈએ, એટલે કે ઓર્થોનોર્મલ વેવ ફંક્શન્સ હોવા જોઈએ. મિત્રો, આપણે અગાઉની લેક્ચરની શ્રેણીમાં જોયું હતું કે ડી વી નું મૂલ્ય આપણે આર સ્ક્વેર સાઇન થીટા ડી થીટા ડી આર ડી ફાઈ લઈએ છીએ. તો હવે આપણે 1s ઓર્બિટલ, સાઈ 2s ઓર્બિટલ અથવા તો 2px ઓર્બિટલ હોય કે કોઈ પણ p ઓર્બિટલ હોય, તો આપણે નોર્મલાઇઝેશન કરી અને એ વેવ ફંક્શનમાં આપણે ડીવી નું મૂલ્ય કેવી રીતે મૂકવાથી આપણે નોર્મલાઇઝ્ડ ફંક્શન કરી શકીએ. તો આપણને ખબર છે કે આપણી સાથે બહુ રિનાઉન્ડ વ્યક્તિ હાજર છે, પ્રોફેસર એલ ડી દવે સાહેબ. તો એમની પાસેથી એ જોઈશું કે 1s ઓર્બિટલ, 2s ઓર્બિટલ કે 2p ઓર્બિટલ ને આપણે કેવી રીતે નોર્મલાઇઝ ડીવી નું મૂલ્ય મૂકી અને નોર્મલાઇઝ કરી શકીએ. દવે સાહેબ, આપણે ગામા ફંક્શન નું મૂલ્ય આપણે જોયું કે ઇન્ટિગ્રલ લિમિટ 0 ટુ ઇન્ફિનિટી ઓફ ઇ રેસ ટુ માઇનસ એક્સ મલ્ટીપ્લાય બાય એક્સ રેસ ટુ એન ડીએક્સ નો જવાબ આપણને મળે એન ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય ધી કોન્સ્ટન્ટ રેઝ ટુ ધ પાવર વન મોર ધેન ધીસ એન, ધેટ ઇઝ એન પ્લસ વન. તો અહીંયા કે કેવી રીતે સમજવાનો, ઘણી વખત આ ઇક્વેશનમાં કે પકડતા કોઈ વખત તકલીફ પડી જાય છે. તો ધ્યાન રાખવાનું કે ઈની ઉપર માઇનસ અને આ વેરિયેબલ એક્સ જે છે, ત્યાં વેરિયેબલ પછી આર હોય કે બીજા કોઈ પણ હોય, તો એ માઇનસ અને વેરિયેબલ છોડીને બાકીનું બધું એ કોન્સ્ટન્ટ, એને કે સમજવાનો, એનો ઉપયોગ હવે આપણે કરીએ છીએ. આપણે 1s ઓર્બિટલ નું નોર્મલાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે તે આપણે જોઈએ. મૂળ તો શું છે કે આપણી પાસે ચિત્ર, હવે હાઇડ્રોજન એટમ લઈએ તો આપણી પાસે આવું ચિત્ર છે. અહીંયા પોઝિટિવ ચાર્જ છે પ્લસ ઈ, એટલી જ માત્રામાં અહીંયા ઇલેક્ટ્રોન છે માઇનસ ઈ, અને બે વચ્ચે અંતર છે આર. આ હાઇડ્રોજન એટમનું ચિત્ર બોરના વખત. તો હવે આપણે જાણીએ છીએ કે હવે સ્ફિયર છે સર્કલને બદલે, તો આ આપણી પાસે હાઇડ્રોજન એટમનું જે ચિત્ર છે એની અંદર વેવ ફંક્શન કેવી રીતે બનાવ્યું હશે? સાય એને કેવી રીતે રચના કરી હશે વૈજ્ઞાનિકોએ? તો આપણે જાણીએ છીએ કે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જેમ અંતર વધે, આર વધે, તેમ તેમ બે વચ્ચેનું આકર્ષણ ઘટે. આકર્ષણ ઘટે એટલે શું થાય કે ઇલેક્ટ્રોન ધીરે ધીરે એની સંખ્યા અહીંયા ઓછી થતી જાય, એટલે એની પ્રોબેબિલિટી, સંખ્યા તો એક જ છે પણ એનું જે વેવ ફંક્શન છે તે ધીરે ધીરે પાતળું થતું જાય, અને ઇલેક્ટ્રોન પ્રોટોનની નજીક રહેવા વધારે પસંદ કરે, એટ્રેક્શન છે બે વચ્ચે. અને આપણને ચિત્ર આવું મળે, આ પ્રોટોનની આસપાસ આવી રીતે આપ કે આપણે ટપકા કરીએ અને આપણને ઇલેક્ટ્રોન ક્લાઉડ આવું મળે, પણ પછી અંતર વધે તેમ તેમ એની આપણે પ્રોબેબિલિટી ઘટે, એટલે આપણે એને વેવ ફંક્શન વડે વર્ણવીએ સાય, કારણ કે આપણને સાય સ્ક્વેર છે તે આપણને પ્રોબેબિલિટી આપવાનું છે. એટલે આ વચ્ચે જેમ અંતર વધે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે તેમ વેવ ફંક્શન ઘટે છે, એટલે કે આ પ્રમાણે ઇક્વેશન થાય, વેવ ફંક્શન ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર. હવે આમાં ફિઝિક્સમાં વાળાએ તો આ કાયદો કર્યો, પછી આમાં મેથેમેટિક્સ વાળા અંદર ઉતરે. મેથેમેટિક્સ વાળા શું કરે
કે જાત જાત ફોર્મ્યુલા આવાથી મેથેમેટિક્સની ફોર્મ્યુલા આવા લગાડે. કોઈ એમ કે ઇઝ ઇક્વલ ટુ કે અપોન આર, આ ટ્રાય કરો અને પછી આપણે એમાંથી એનર્જી ગણે ગણતરી કરો, જો ફિટ થાય તો ઠીક છે. બીજો કોઈ લઈએ કે રેસ ટુ એ આર રેસ ટુ એન, એનો કોઈ પણ પાવર ફ્રેક્શનલ હોય કે ઇન્ટિગ્રલ એવું હોઈ શકે. કોઈ લોગેરિથમિક ફંક્શન લે, કોઈ એક્સપોનેન્શિયલ ફંક્શન લે, એટલે એમ કરતા કરતા કોઈએ એને વન અપોન આર ને બદલે વન અપોન ઇ રેસ ટુ આર લીધો, એટલે કે ઇ રેસ ટુ માઇનસ આર લીધો. પછી ઘણા વખત પછી એમાં હવે એટમિક સ્ટેજે અંતરને એટમિક ઓર્બિટલ જે બોહર વન છે એ ઝીરો એના ફંક્શન તરીકે એને આરને લખવામાં આવે, એટલે કે આર નહીં પણ આર અપોન એ ઝીરો કોઈએ ટ્રાય કર્યું અને પછી એને નોર્મલાઇઝ કર્યું અને એનર્જી ગણી તો ફર્સ્ટ ઓર્બિટલની એનર્જી, ગ્રાઉન્ડ સ્ટેટની એનર્જી બરાબર મળી એમાંથી, અને આ રીતે વેવ ફંક્શન્સ આવા રચાયા. અને આપણે હવે નોર્મલાઇઝ વારંવાર શબ્દ વાપરીએ છીએ કે એને નોર્મલાઇઝ કરો. તો આપણે હાઇડ્રોજન માટે આપણને આવા બધા તમારા પુસ્તકમાં ટેબલ હશે, સાય વન એસ એટલે આપણે પાસે એનર્જી લેવલ હોય છે, પહેલું વન એસ, પછી ટુ એસ, પછી ટુ પી, અહીંયા એલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અહીંયા એલ ઇક્વલ ટુ ઝીરો, અહીંયા એલ ઇક્વલ ટુ વન. તો એ આપણને ટુ પી પછી એમાંથી આપણને ત્રણ મળે, કારણ કે એ ટ્રિપલી ડીજનરેટ છે. ટુ પી એક્સ કહીએ, ટુ પી વાય કહીએ, ટુ પી ઝીરો કહીએ, ટુ પી ઝેડ કહીએ, અથવા તો મેગ્નેટિક ક્વોન્ટમ નંબરને લીધે આપણે એને ટુ પી પ્લસ વન કહીએ, ટુ પી ઝીરો અને ટુ પી માઇનસ વન એમ લખીએ. તો ટુ એટલે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, એન પી એટલે એલ, એલ ઇક્વલ ટુ વન, અને આ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, ત્રણ મેગ્નેટિક ક્વોન્ટમ નંબરને લીધે આપણને પી પ્લસ વન, પી ઝીરો, પી માઇનસ વન એમ થાય. આ પ્લસ વન, ઝીરો, માઇનસ વનને કન્વર્ટ કરીને પી એક્સ, પી વાય, પી ઝેડમાં આપણે જઈ શકીએ. એ બહુ સરળ છે પણ અત્યારે એ પ્રસ્તુત નથી. તો આ રીતે આપણે ઓર્બિટલ્સ બધી છે એ બધી આપણા પુસ્તકમાં આપી છે, એ બધી નોર્મલાઇઝ કરીને જ આપેલી છે. ગણિત શાસ્ત્રીઓએ આપણા માટે કામ કરી આપ્યું છે, આપણે પણ હવે કરી શકીએ છીએ જે આપણે હવે કરવાના છીએ, જે અત્યારે ચર્ચા કરવાના. તો આ રીતે આ બધી ઓર્બિટલ્સ હોય, એ ઓર્બિટલ્સ બધી એકબીજાની દુશ્મન, બધી એકબીજાની ઓર્થોગોનલ. એટલે કે કોઈ પણ બે ઓર્બિટલ તમે લેશો, વન એસ આ ફંક્શન એટલે ઓર્બિટલ, વેવ ફંક્શન એટલે ઓર્બિટલ, ઈ ટુ સાય ટુ પી એક્સ લો, તો આ આપણને એની સાથે ડીવી આપણે લઈએ તો આપણે ઇક્વલ ટુ આપણને ઝીરો મળશે. કેવી રીતે મળે એ આજે હવે આજે વ્યાખ્યાન તો એ ભાગ છે. એવી રીતે ઇન્ટિગ્રલ સાય વન એસ આપણી પાસે હોય, એનો તમે સ્ક્વેર કરો અને ડીવી કરો તો તમને વન મળે. આપણને એવી રીતે તૈયાર ફોર્મ્યુલા મેથેમેટિક્સમાં તરફથી મળી છે, અને એ કેવી રીતે મળી છે આપણે અત્યારે હવે જોવાનું છે. તો આ આપણે પહેલું વન એસ લઈએ ઓર્બિટલ, અને એનો નોર્મલાઇઝેશન કેવી રીતે કરાય એ આખો દાખલો ગણીએ. નોર્મલાઇઝેશનમાં આપણે આ ઓર્બિટલ વધારે આવી તો આમાં નોર્મલાઇઝેશન એટલે શું, કે આમાં શું ખૂટે છે એને આખી ઓર્બિટલ બનાવવા માટે અને બીજી ઓર્બિટલોની સાથે એની કમ્પેરિઝન કરી શકાય એટલા માટે એમાં શું ખૂટે છે તે શોધવાનું, એને આપણે નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ કહીએ છીએ, જેના વડે આને ગોળવાનું.
તે આપણે શોધવાનું દરેકમાં રહે. તો આપણે પહેલું આપણે લઈએ છીએ વન એસ, સિમ્પલેસ્ટ આપણી પાસે છે. આપણી પાસે સાય વન એસ ટુ નોર્મલાઇઝેશન ઓફ સાય વન એસ ફોર હાઇડ્રોજન એટમ. આમાં યાદ રાખવાનું કે આપણે ઇ રેસ્ટ માઇનસ આર અપોન એ ઝીરો છે, તે એ ઝીરો નું મૂલ્ય જાણીતું છે, એ બોહરે પોતે જ શોધી કાઢેલું. વાસ્તવમાં આખી ઓર્બિટલ્સ માટેની રેડિયસ માટેનું બોહરનું સૂત્ર હતું એન સ્ક્વેર એચ સ્ક્વેર અપોન ફોર પાઈ સ્ક્વેર એમ એ સ્ક્વેર. પણ આપણે પહેલી ઓર્બિટલ લઈએ છીએ એટલે એન ઇઝ વન, એટલે આપણે અહીંયા એચ સ્ક્વેર અપોન ફોર પાઈ સ્ક્વેર એમ ઇ સ્ક્વેર લખ્યું. અને એ બધા જ કોન્સ્ટન્ટ છે, તમે એના મૂલ્ય મૂકો તો લગભગ 0.529 એંગસ્ટ્રમ છે. એટલે આપણે માટે અગત્યનું એ છે કે એ કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશનમાં ડિફરન્સિએશનમાં આપણને એ નડશે નહીં, એને આપણે કાઢી શકીએ બહાર. બીજું એ બધામાં આપણે ડીવી લઈએ છીએ ત્યારે ડીવી માટે આપણી પાસે લિમિટ્સ પણ તૈયાર હોવી જોઈએ, કારણ કે આપણે આનો નોર્મલાઇઝેશન માટે ઇન્ટિગ્રલ આપણે કાઢવાનો છે. તો ઝીરો આરની લિમિટ છે ઝીરો અને ઇન્ફિનિટી વચ્ચે, થીટા છે ઝીરો અને પાય વચ્ચે, અને ફાય છે તે ઝીરો અને ટુ પાય વચ્ચે, એ આપણે શરૂઆતમાં આપણે જોયેલો. હવે આપણે આનો નોર્મલાઇઝેશન કરવા માટે આપણે શું કરીએ કે આની અંદર જે ખૂટે છે તે કોઈ ક્વોન્ટિટી એન, એક આંકડો આપણે એમાં મૂકીએ, અને એને એવું થાય છે. અચ્છા, તો આ એની નોર્મલાઇઝેશન કન્ડિશન શું છે? નોર્મલાઇઝેશન કન્ડિશન હંમેશા આ નોર્મલાઇઝેશન કન્ડિશન ઇન્ટિગ્રલ સાય જે કોઈ હોય તે સ્ક્વેર ડી વી ઓવર ઓલ સ્પેસ. આમાં ડીવીમાંથી આપણને આ રીતે ઇન્ટિગ્રલ સાય સ્ક્વેર પછી આર સ્ક્વેર સાઈન થીટા ડી થીટા ડી ફાય ડી આર, એકચ્યુઅલી આ કર્લ અથવા ડેલ છે, કારણ કે ત્રણ વેરિયેબલ ઇન્ટુ ડી આર, આ રીતે આપણે એને લખવાનું રહે. તો આમાં અહીંયા આપણે આ ત્રણેયની લિમિટ એ જણાવવી પડે. આરની લિમિટ ઝીરો ટુ ઇન્ફિનિટી, થીટાની ઝીરો ટુ પાય, અને ફાઈની ઝીરો ટુ ટુ પાય. આ ટ્રિપલ ઇન્ટિગ્રલ છે. આ ટ્રિપલ ઇન્ટિગ્રલમાં આ આર થીટા અને ફાય એકબીજાની સાથે કોઈ સંબંધ નથી, ધે આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ વન અનધર. અને માટે આપણે આ ઇન્ટિગ્રલ છે તેને ત્રણ સેપરેટ ઇન્ટિગ્રલના ગુણાકાર રૂપે મૂકી શકાય. એટલે આપણે અહીંયા જે એન એન રેસ ટુ બાય એન ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ આર અપોન એ ઝીરોનો સ્ક્વેર કરીએ, અને ડીવી ઇક્વલ ટુ, હવે આપણે આમાં જે ખૂટતું હતું નોર્મલાઇઝ કરવા માટે એ આપી દીધો એન, તો પછી આ ઇન્ટિગ્રેશન વન થશે. અને આ રીતે આપણે એનનું મૂલ્ય શોધી શકીએ. એન કોન્સ્ટન્ટ છે એટલે આપણે બહાર કાઢી લઈ અને આ બાજુ લઈ જઈએ, વન અપોન એન સ્ક્વેર કરીએ, એટલે આપણે આ વન અપોન એન સ્ક્વેર એને બનાવી નાખ્યો, અને એને લઈને બાજુમાં મૂકી દેવાનો. દાખલો હવે આ ગણવાનો છે, અને એ હવે આપણે દાખલો કરીએ છીએ. આમાં
આર નો ટર્મ્સ બધી ભેગી કરીએ, તમે જુઓ તો આમાં ઈ રેસ ટુ માઇનસ ટુ આર અપોન એ ઝીરો માં આર છે, પછી આર સ્ક્વેર છે, પછી ડી આર છે, એ ત્રણેય આપણે ભેગા કર્યા અને એનું એક ઇન્ટિગ્રલ આપણે રચ્યું, પછી એને ગુણાકાર કરીએ થીટા વાળા બધા ટર્મ્સ લઈને, તો એમાં સાઈન થીટા છે અને ડી થીટા છે, તો એ બેને ભેગા કરી અને એનો ઇન્ટિગ્રલ અલગ કર્યો, એની લિમિટ ઝીરો ટુ પાય, અને ડી ફાય છે જે એ એકલો જ છે, તો એનો એક અલગ ઇન્ટિગ્રેશન લિમિટ ઝીરો ટુ ટુ પાય, એટલે આપણે આ ત્રણ ઇન્ટિગ્રલ આપણે કરવાના રહ્યા. એ ત્રણ ઇન્ટિગ્રલમાં પહેલો તો જયારે ડી ફાય, ડી ફાય નો ઇન્ટિગ્રલ તમે જાણો ઇઝ ફાય, ઇન્ટિગ્રલ ફાય, અને ફાય ના મૂલ્યો મૂકી દો તમે ઝીરો ટુ ટુ પાય, અને તમને ટુ પાય માઇનસ ઝીરો એટલે ટુ પાય મળે. આ સાઈન થીટા અને ડી થીટામાં એનું ઇન્ટિગ્રેશન કરો એટલે માઇનસ કોસ થીટા આવે, લિમિટ ઝીરો ટુ પાય, એટલે એ બંનેની લિમિટ મૂકો. આ જરા દાખલો સાચવવા જેવો છે, કારણ કે માઇનસ બાર છે, પછી આ કોસ પાય એટલે માઇનસ વન, અને કોસ ઝીરો પ્લસ વન છે પણ આગળ માઇનસ છે, એટલે આ આખા કાઉસમાં માઇનસ ટુ નીકળશે, પણ માઇનસ આગળ છે એટલે આપણે પ્લસ ટુ થઈ જશે, એટલે આ આપણે ટુ પાયામાંથી મળશે. તો આ રીતે આપણને થીટા અને ફાઈના ફંક્શન્સમાંથી શું મળ્યું, ડી ફાઈવ નું ઇન્ટિગ્રેશનમાંથી આપણે ટુ પાય મળ્યું, અને આ સાઈ થીટા ડી થાઈ થીટામાંથી આપણને ક્વોન્ટિટી ટુ મળ્યું એટલે પ્લસ ટુ મળ્યું, એટલે આપણને આ વારંવાર આપણને આ ઉપયોગમાં આવવાનો. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કરી શકીએ કે જ્યારે જ્યારે થીટા અને ફાઈનું ઇન્ટિગ્રેશન હોય ત્યારે આપણે થીટા અને ફાઈના ઇન્ટિગ્રેશન માટે આપણે જો આ જ મૂલ્ય હોય, ઇન્ટિગ્રેશન સાઈન થીટા ડી થીટા અને ઇન્ટિગ્રેશન ડી ફાઈ હોય, તો એનું મૂલ્ય આપણે ટુ ઇન્ટુ ટુ પાઈ બરાબર ફોર પાઈ આપણે સીધું મૂકી શકીએ. આપણે ત્યાં આગળ ગણતરી એક વખત ન બતાવીએ તો પણ ચાલે. એટલે ઇન્ટિગ્રેશન સાઈન થીટા ઇન્ટિગ્રેશન લિમિટ ઝીરો ટુ પાય સાઈન થીટા ડી થીટા ઇન્ટુ ઇન્ટિગ્રેશન લિમિટ ઝીરો ટુ ટુ પાય ડી ફાય, એનું મૂલ્ય આપણે સીધું ફોર પાય બરાબર મૂકી શકીએ. બહુ સરસ. તો જ્વલંતભાઈ કીધું એ પ્રમાણે ઇન્ટિગ્રલ સાઈન થીટા ડી થીટા એનું મૂલ્ય આપણને બે મળ્યું ટુ, અને ઝીરો ટુ પાયમાં, અને આ ઝીરો ટુ ટુ પાયમાં ડી ફાય નું મૂલ્ય આપણને ફાય મળે, એટલે ટુ પાય માઇનસ ઝીરો એટલે ટુ પાય મળ્યો, એટલે ગુણ્યા ટુ પાય. અને જ્યારે જ્યારે આ પ્રમાણે સાઈ થીટા ડી થીટા અને ડી ફાય એ હોય ત્યારે આપણને આ ફોર પાય થાય, તે યાદ રાખો તો ઘણા દાખલા ઓછા ગણવા પડે. તો અહીંયા એ હવે બતાવ્યું છે અહીંયા એ પ્રમાણે ટુ પાય અને પેલાનો ટુ એમ કરીને આ ટુ અને આ ટુ પાય. હવે આ પહેલો આર નો ફંક્શન, હવે આ તમે જુઓ આ ગાવા ફંક્શન છે. અહીંયા ગાવા ફંક્શનની જે આપણે ચર્ચા કરી એનો હવે આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તમે જુઓ તો ઈ રેસ ટુ હવે કોન્સ્ટન્ટ અહીંયા છે, માઇનસ અને વેરિયેબલ હોય એ નહીં ગણવાના. મેં કહ્યું હતું કે ઈ રેસ ટુ માઇનસ કે એક્સ હોય તો આ માઇનસ અને એક્સ નહીં ગણવાના, બાકીના બધા કોન્સ્ટન્ટ, એટલે અહીંયા કે કોન્સ્ટન્ટ છે. તો અહીંયા કોન્સ્ટન્ટ આપણે માઇનસ અને આર અપોન એ ઝીરો કોન્સ્ટન્ટ છે. તો એ તમે જુઓ આર અપોન એ ઝીરો કોન્સ્ટન્ટ એટલે કે નીચે આવ્યો, અને એનો હવે એનો પાવર કેટલો, એનો ઇન્ડેક્સ કેટલો, તો કે અહીંયા જે ઇન્ડેક્સ છે, અહીંયા ઘાત જે છે એનાથી એક વધારે, એટલે અહીંયા એન હોય તો અહીંયા એન પ્લસ વન, એટલે અહીંયા બે છે તો અહીંયા ત્રણ, એટલે એનો ક્યુબ થઈ જવાનો, એટલે એ તમે જુઓ બે ભાગ્યા ટુ અપોન એટ એટલે આઠ, અને ભાગ્યા એ ઝીરો ક્યુબ. હવે આ યાદ રાખજો
કે આયા એ ઝીરો આ પ્રમાણે છે વન અપોન ટુ અપોન એ ઝીરો ક્યુબ આમ છે એટલે આને નીચે છે એટલે આપણને મળશે વન અપોન એટ અને નીચે પાછું એ ઝીરો ક્યુબ એટલે એ ઝીરો ક્યુબ ઉપર જશે એ ધ્યાન રાખવાનું એ ઝીરો ક્યુબ અપોન એટ આ રીતે આપણને આ ગણતરી લેવાની તો અહીંયા એ ઝીરો જોયું ટુ અપોન એટ અને એ ઝીરો ક્યુબ ઉપર ગયું એટલે આ બધાનો હિસાબ કરતા વન અપોન એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાય અને પછી એ ઝીરો ક્યુબ આ બધાનો ગુણાકાર આઠ થશે એટલે નીચે આઠ એટલે ઉડી જશે અને પાય ઇન્ટુ એ ઝીરો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એલ સ્ક્વેર ધેર ફોર એન ઇઝ ઇક્વલ ટુ રૂટ પાય ઇન્ટુ વન અપોન એ ઝીરો રેસ ટુ થ્રી અપોન ટુ અહીંયા ઘણા ચાલાક માણસો હોશિયાર માણસો પૂછે કે આ તો તમે સ્ક્વેર રૂટ લીધો અને પ્લસ અને માઇનસ બે વેલ્યુ આવવી જોઈએ વાત સાચી છે પરંતુ આના માટે જવાબ એ છે કે આપણું ફંક્શન છે તે પ્લસ હશે તો આ બાજુ અને માઇનસ હશે તો આ બાજુ એની ચિંતા નહીં કરવાની કારણ કે આપણે ફંક્શનનો પછી પ્રોબેબિલિટી કાઢવાની છે પ્રોબેબિલિટી ઇઝ અ સ્ક્વેર અને માટે પ્લસ હોય કે માઇનસ હોય પ્રોબેબિલિટી તો આપણને એ જ મળશે તો આ રીતે આપણને આ નોર્મલાઇઝેશન ફેક્ટર અથવા નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ આપણને મળ્યો એટલે આપણી પાસે જે આ ફંક્શન હતું નોર્મલાઇઝેશન કર્યા વિનાનું એને આગળ આટલું આપણે મૂકો એટલે ફંક્શન આપણું નોર્મલાઇઝ થયું જે અહીંયા બતાવ્યું છે નોર્મલાઇઝ ફંક્શન હવે આખું કેવી રીતે થશે હા આ ઇ રેસ ટુ માઇનસ આર અપોન એ ઝીરો ફંક્શન અનનોર્મલાઇઝ હતું એટલે કે નોર્મલાઇઝ નહીં કરેલું એમાં આપણે હવે નોર્મલાઇઝેશનનો દાખલો ગણીને આ જે કોન્સ્ટન્ટ છે તે કોન્સ્ટન્ટ આપણે મેળ્યું એટલે એને લીધે હવે આપણો આ આખો ફંક્શન નોર્મલાઇઝ થયું એટલે નોર્મલાઇઝ ફંક્શન ઇઝ હવે એ તમે ફંક્શન થયું એને તમે ચેક કરવું હોય તો કરી દો આપણે લઈએ વન અપોન રૂટ પાય ઇન્ટુ વન અપોન એ ઝીરો રેસ ટુ થ્રી અપોન ટુ ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ આર અપોન એ ઝીરો એનું તમે સ્ક્વેર કરો અને પછી ડીવી મૂકી દો દાખલો ગણો તો તમને જવાબ વન મળશે આ બધી લિમિટો એ નહીં રહેવાની તો તમને આ વન જવાબ મળશે એવી રીતે આપણે બીજો દાખલો લઈએ તો સાઈ રેસ ટુ અરે મુશ્કેલી શું લખાઈને જ આવ્યા છે નોર્મલાઇઝેશન ઓફ હાઇડ્રોજન ટુ એસ વેવ ફંક્શન અનનોર્મલાઇઝ વેવ ફંક્શન એનું ટુ માઇનસ આર અપોન એ ઝીરો ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ આર અપોન એ ઝીરો છે હવે આપણે અહીંયા ખૂટે છે તે નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટથી એને ગુણી નાખીએ અને પછી એનો સ્ક્વેર કરીએ અને લિમિટ્સ મૂકી દઈએ તો આપણને અને આ ડીવી મૂકી દઈએ અને આ બધાનો ગુણાકાર કરો અને હિસાબ કરો તો આરવાળા બધા ક્વોન્ટિટી ભેગા કરો પછી થીટાવાળા ભેગા કરો અને ફાઈવાળા ભેગા કરો તો તમે જોશો કે આ ટુ માઇનસ આર અપોન એ ઝીરો એનો સ્ક્વેર એટલે એનો સ્ક્વેર કર્યો પછી આર સ્ક્વેર અને ડીઆર લગાવ્યા આર સ્ક્વેર અને ઇ રેસ ટુ માઇનસ આર અપોન ટુ એ ઝીરો છે એટલે એ ફંક્શન છે એમાં ઇ રેસ ટુ માઇનસ ટુ આર અપોન ટુ એ ઝીરો આનો સ્ક્વેર કરવાનો આનો સ્ક્વેર કેવી રીતે થાય તો કે એ અહીંયા નીચે આર છે અને ઉપર બગડો આવશે બગડો બગડો ઉડી જશે અને આ થઈ જશે માઇનસ આર અપોન એ ઝીરો એટલે આનો સ્ક્વેર આ છે એટલે એ આવ્યો અને બાકીનો આર સ્ક્વેર ડીઆર પણ મૂકી દીધું એટલે આરના બધા ફંક્શન્સ આપણી પાસે આવા અહીંયા આવી ગયા
અને પછી સાઈન થીટા ડી થીટા એટલે ઝીરો ટુ પાય, અને ડી ફાય ઝીરો ટુ ટુ પાય. એ આપણે હમણાં જ જોયું કે ધીસ ઇઝ ઇક્વલ ટુ ફોર પાય. આ બંને એંગ્યુલર ફંક્શન્સ છે, એના ઇન્ટીગ્રેશન્સનો ગુણાકાર ફોર પાય આવે, એટલે આપણે ફોર પાય એમ આગળ મૂકી દીધા અને આ બધા પતી ગયા, એનો ઇન્ટીગ્રેશન થઈ ગયા માનવાનો. અને હવે એ ફોર પાય પછી માત્ર હવે આરનું જ ફંક્શન રહ્યું, અને આરનો સ્ક્વેર છે આપણે કર્યો અહીંયા, એટલે એનો ખોલીએ ટુ માઇનસ આર અપોન એ ઝીરો એટલે ફોર, માઇનસ ફોર આર અપોન એ ઝીરો પ્લસ આર સ્ક્વેર અપોન એ ઝીરો સ્ક્વેર ઈ ટુ ઈ રેસ ટુ માઇનસ આર અપોન એ ઝીરો ઈ ટુ આર સ્ક્વેર ડી આર. આ પ્રમાણે થાય. હવે આ પ્રમાણે તમે જો કરો તો હવે એને આ બ્રેકેટ ખોલી રાખો તો દરેકને આથી ગોળવાના, આ ફોર મલ્ટીપ્લાયડ બાય ઈ રેસ ટુ માઇનસ આર અપોન એ ઝીરો ઈ ટુ આર સ્ક્વેર ડી આર, પછી માઇનસ ફોર આર મલ્ટીપ્લાયડ બાય ઈ રેસ ટુ માઇનસ આર અપોન એ ઝીરો ઈ ટુ આર સ્ક્વેર ઈ ટુ ડી આર, અને પ્લસ આર સ્ક્વેર અપોન એ ઝીરો સ્ક્વેર ઈ ટુ ઈ રેસ ટુ માઇનસ આર અપોન એ ઝીરો ઈ ટુ આર સ્ક્વેર ઈ ટુ ડી આર. એ આપણે ત્રીજું આપણું રેડિયલ ફંક્શન થયું. તો તમે જુઓ એ બધાને અલગ અલગ લખ્યા છે અહીંયા, ફોર ઈ ટુ ઈ રેસ ટુ માઇનસ અપોન આર અપોન એ ઝીરો ઈ ટુ આર સ્ક્વેર ડી આર, પછી આ માઇનસ ફોર આર અને આર સ્ક્વેર એટલે આમ તો આર ક્યુબ થશે, આમાં છૂટા લખ્યા છે, અને ફોર અપોન ફોર અપોન આર અપોન ફોર અપોન એ ઝીરો આર અપોન એ ઝીરો અને પછી આર સ્ક્વેર ડી આર. આર સ્ક્વેર ડી આર બરાબર છે. તો એ પ્રમાણે આ છેલ્લું આર ફોર અપોન એ ઝીરો સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ આર અપોન એ ઝીરો એ ટુ ડી આર. આપણને આ રીતે આ થ્રી ગામા ફંક્શન આવ્યા. આમાં ત્રણ ગામા ફંક્શન છે, અને આપણે એ ગામા ફંક્શન એક પછી એક લઈ. હવે ગામા ફંક્શનનું તમને તરત જ લખી નાખતા આવડવું જોઈએ. આપણે જોયું હતું કે ફોર તો કોન્સ્ટન્ટ છે એટલે તો રહેવાનો એમને. હવે આનો ઇન્ટીગ્રેશનમાં અહીંયા કેટલા છે, અહીંયા ટુ છે આર સ્ક્વેર ડી આર, એટલે અહીંયા ફેક્ટોરિયલ ટુ, અને કોન્સ્ટન્ટ કોણ તો કે ફોર અપોન એ ઝીરો માઇનસ, અને વેરિયેબલ છોડી દેવાનો, અને ફોર અપોન એ ઝીરો આપણને મળ્યો. તો એનો આપણે પાવર કેટલો મૂકવાનો, તો કે આના અહીંયા જે છે એના કરતાં એક વધારે એટલે થ્રી. અને પછી હવે આનો પહેલાનો, અચ્છા હવે આ બીજાનો, બીજામાં ફોર અપોન એ ઝીરો તો કોન્સ્ટન્ટ કાઢી લો બહાર. પછી હવે આપણી પાસે આર કેટલા છે, આર ક્યુબ છે આર સ્ક્વેર, અને એક આર અપોન એ ઝીરો વધારાનો છે એટલે આર ક્યુબ, એટલે આપણે ફેક્ટોરિયલ થ્રી. સોરી ફોર ધ ઇન્ટરપ્શન, પણ આપણે આર અપોન એ ઝીરો નથી, એ ફક્ત આર જ છે. ના, એ આર અપોન એ ઝીરો છે, આર અપોન એ ઝીરો અહીંયા છે ને એ આપણી પાસે છે, એટલે બરાબર ફોર અપોન ઠીક અહીંયા લઈ લીધો છે એ ઝીરો, આપણે ફોર ના એ ઝીરો લઈ લીધો છે, ચેકી રાખ્યો બરાબર છે, એટલે ફોર અપોન એ ઝીરો એ ટુ ફેક્ટોરિયલ થ્રી આ ત્રણ આર ક્યુબ અપોન વન અપોન એ ઝીરો. અહીંયા જોયું ને માઇનસ અને આર છોડી દો, વન અપોન એ ઝીરો રેસ ટુ થ્રી ને બદલે ફોર, અને અહીંયા આર ફોર એટલે ફેક્ટોરિયલ ફોર અપોન હવે એ ઝીરો રેસ ટુ ટુ છે, એ ઝીરો રેસ ટુ ટુ આપણે બહાર કાઢી લેવાનો, એટલે અહીંયા આર્યો આ બહાર કાઢ્યો છે એ ઝીરો રેસ ટુ ટુ, અને અહીંયા કોન્સ્ટન્ટ છે વન અપોન એ ઝીરો, એટલે વન અપોન એ ઝીરોનો પાવર આ ચાર કરતા એક વધારે એટલે ફાઈવ. એટલે મિત્રો તમે જોશો કે સરે જે એક્ઝામ્પલના પદ લખ્યા છે એમાં પ્રથમ પદમાં ટુ ફેક્ટોરિયલ છે, બીજા પદમાં થ્રી ફેક્ટોરિયલ છે, ત્રીજા પદમાં ફોર ફેક્ટોરિયલ છે, અને બધાના છેદમાં જે પાવર વન અપોન એ ઝીરો છે એનો પાવર એ જ અનુસંધાનમાં વધતો જાય છે. એટલે વન અપોન એ ઝીરો રેસ ટુ થ્રી, વન અપોન એ ઝીરો રેસ ટુ ફોર,
અને 1/a0 રેઝ ટુ, એટલે સિક્વન્સમાં આપણે ઇન્ક્રીઝિંગ પાવરમાં આપણને દરેક પદ મળે છે. અને હવે આપણે એ પદનું સિમ્પ્લિફિકેશન કરીએ તો એનો જવાબ શું આવે એ આપણને સર સમજાવે છે. હવે અહીંયા ઘણા ભૂલ કરે છે તે આ જ મેં શરૂઆતમાં બતાવ્યું કે ફેક્ટોરિયલ 2 છે, ફેક્ટોરિયલ 2 છે એની નીચે 1/a0 રેઝ ટુ ક્યુબ છે. આ ધ્યાન રાખવાનું, ઘણા a0 ક્યુબ લખી રાખે છે તે નહીં, અહીંયા કોન્સ્ટન્ટ 1/e-r/a0 છે, એટલે કે e-r/1/a0. આ 1/a0 એ કોન્સ્ટન્ટ છે અને માટે આપણે અહીંયા 1/a0 મૂકવાનો, અને માટે જ્યારે એનો ક્યુબ કરીએ ત્યારે ફેક્ટોરિયલ 2 એટલે 2 × 1 એટલે 2, પણ આ 1/a0 ક્યુબ છે એ જશે ઉપર, એટલે કે 2a0 ક્યુબ થશે. આ ખાસ ધ્યાન રાખવાનું, આ ફેક્ટોરિયલ 2/a0 ક્યુબ નથી, આ ખોટું 1/a0 ક્યુબ છે, અને તેથી a0 ક્યુબ ઉપર જશે. એટલે મિત્રો સરે જે લખ્યું છે ને એમાં તમે એવું પણ ગણી શકો કે 2/1/1/a0 ક્યુબ છે, અને એને તમે ઇન્વર્સ મલ્ટીપ્લિકેશન તરીકે લખો તો 2/1 × a0³/1 લખાય અને ફાઇનલ આન્સર તમારો 2a0³ આવશે. એટલે સરનું કેવું એ છે કે સીધું મલ્ટીપ્લિકેશન નથી, પણ એને તમારે x/y/z/p તરીકે લઈને પછી તમારે જો ગણતરી કરો તો તમારો સાચો આન્સર આવી શકે. એટલે આપણે 2s ક્યાં ગયો, તમારા હાથમાં છે. એટલે આ રીતે આપણને ફંક્શન આપણને નોર્મલાઇઝેશન કોસ્ટ આપણને 4π/8 × 8 a0³ આપણને મળ્યો = 1/s² આ રેડિયલ પાર્ટ. હવે આપણે બધા ભેગા કરો તો આપણને 1/4√2π(a0³/3/2) મળે. એટલે બધાને ભેગા કરવાથી આપણો ફંક્શન થયો ψ2s નોર્મલાઇઝેશન કર્યા બાદ 1/4√2π/1/a0³/3/2 ઇન્ટુ જે મૂળ હતો હવે તે 2 − r/a0 જતો રહ્યો, −r/a0 ઇન્ટુ e−r/2a0 એ પાછું મૂકી દઈએ અનનોર્મલાઇઝ ફંક્શનને નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ સાથે ગુણીને, એટલે આપણને આપણું આખું નોર્મલાઇઝ વેવ ફંક્શન મળે. આમાં તો કોઈ ખાસ તકલીફ નહીં, પણ ઘણી વખત sin θની સાથે બીજા θવાળા પણ ફંક્શન આવે, અને એનું એક ઉદાહરણ છે આપણું આ નોર્મલાઇઝેશન કરીએ આપણે ψ2px નો. આપણે 3p ઓર્બિટલ છે, એટલે px py pz, એને આપણે આ રીતે એનું અનનોર્મલાઇઝડ ફંક્શન આ પ્રમાણે છે. આપણે અત્યાર સુધી બધા અનનોર્મલ આપણે બધા અત્યાર સુધી રિયલ ફંક્શન્સ જ લીધા, 1s 2s, આ ત્રીજું આપણે રિયલ ફંક્શન લઈએ છીએ, એટલે કે એમાં આઈ નથી. એટલે આઈ નથી એટલે આપણે નોર્મલાઇઝેશન માટે સ્ક્વેર કરી અને છૂટી જઈએ. એનો સ્ક્વેર કર્યો, આગળ નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ મૂક્યો, અને પછી એનો આપણે ડીવી મૂકીને એ 1 થાય એ આપણે શરત મૂકી નોર્મલાઇઝેશન કન્ડિશન, અને વળી પાછો એનને આ બાજુ લઈ લીધો અને લિમિટ્સ આપણી પાસે જે છે તે જ છે. તો હવે એ બધા
એન સ્ક્વેર ઇન્ટુ આનો આપણે સ્ક્વેર કરવાનો. અહીંયા સાઈન થીટાનો પણ સ્ક્વેર કરવો પડશે, કોસ ફાઈનો પણ સ્ક્વેર કરવો પડશે, અને આનો તો સ્ક્વેર કરવાનો જ જાણે. અને પછી આ આપણું ડીવી અહીંયા આપણે લખ્યું અને ઇક્વલ ટુ વન, એટલે એનને આપણે લઈ લીધો આ બાજુ વન અપોન એન સ્ક્વેર. અને હવે બાકીનું આપણા ઇન્ટિગ્રલ્સ હવે આ રીતે આરના ઇન્ટિગ્રલ્સ ભેગા કર્યા, થીટાના ઇન્ટિગ્રલ્સ ભેગા કર્યા અને ફાઈના ઇન્ટિગ્રલ્સ આપણે ભેગા કર્યા. અને હવે આ છે તે આપણું ગામા ફંક્શન આવ્યું પાછું. તમે એને સિમ્પલ ટોટલ કરો તો ઈ રેઝ ટુ માઇનસ આર અપોન એ ઝીરો ઇન્ટુ આર ફોર ફોર્થ પાવર ઓફ આર અને એ ઝીરો રેઝ ટુ ટુ, એટલે એનું સ્ક્વેર એ તમે આર અપોન એ ઝીરોનો સ્ક્વેર આવ્યો એટલે આર સ્ક્વેર અપોન એ ઝીરો સ્ક્વેર થયો અને આપણને આર ફોર મળ્યો, એટલે આર ફોર અપોન એ ઝીરો સ્ક્વેર ઇન્ટુ ડી આર. તો એનું તો આપણને સોલ્યુશન ખબર છે. એ અચ્છા, એને આપણે ઇન્ટિગ્રલ વન લખ્યો છે અહીંયા વિગતથી આપણે હમણાં જોઈએ. હવે બીજો ઇન્ટિગ્રલ છે સાઈન સ્ક્વેર થીટા મલ્ટીપ્લાયડ બાય સાઈન થીટા પછી ડી થીટા એનો ડિફરન્શિયલ. તો એ ઇન્ટિગ્રલ તમે જુઓ તો એમાં આ થયો સાઈન ક્યુબ ડી થીટા. પછી અહીંયા આવશે કોસ સ્ક્વેર ફાઈ ડી ફાઈ, એટલે એમાં લિમિટ ટુ ઝીરો ટુ ટુ ફાઈવ છે, એમાં બીજું કોઈ નથી, કોસ સ્ક્વેર ફાઈ જ છે માત્ર, કારણ કે અહીંયા ફાઈ હતો એનો સ્ક્વેર થશે. હવે આ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન સ્ક્વેર. તો આપણને ત્રણ ઇન્ટિગ્રલ મળ્યા, એક રેડિયલ, બીજો થીટાનો, ત્રીજો ફાઈનો. આ તો હવે આપણો પરિચિત થઈ ગયો એ ગામા ફંક્શન, મૂકી દેવાનું. અહીંયા ફોર છે તો હા, પહેલું ઇન્ટિગ્રલ અહીંયા સોલ્વ કર્યું, આનો થયો આપણને ફેક્ટોરિયલ ફોર. ફેક્ટોરિયલ ફોર એટલે ફોર મલ્ટીપ્લાયડ બાય થ્રી મલ્ટીપ્લાયડ બાય ટુ મલ્ટીપ્લાયડ બાય વન, એટલે કે ચોવીસ. છ છ દુ એટલે છ ગુણ્યા ત્રણ ગુણ્યા બે, એટલે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે એટલે ચોવીસ. અને પાછું આ અહીંયા એ ઝીરો સ્ક્વેર અને આ એ ઝીરો ફાઈવ આવવાનો, આ કાંઈક આ ફોર છે તો અહીંયા ફાઈવ, એટલે એ ઝીરો સ્ક્વેર તો છે જ પાછો વધારાનો, એટલે આ શું થશે એ ઝીરો સ્ક્વેર ડિવાઈડેડ બાય એ ઝીરો ફાઈવ. આ યાદ રાખવાનું, એ ઝીરો ફાઈવ આની નીચે છે અને આપણને વધશે વન અપોન એ ઝીરો ક્યુબ, એટલે આનો જવાબ આપણને મળ્યો ટ્વેન્ટી ફોર એ ઝીરો ક્યુબ. હવે આપણે સેકન્ડ ઇન્ટિગ્રલ લઈએ. આ બધા ઇન્ટિગ્રલ હવે સમજવા જેવા છે. સેકન્ડ ઇન્ટિગ્રલ જે છે આપણો તે સાઈન સ્ક્વેર થીટા સાઈન થીટા ડી થીટા, એટલે ડી થીટા. હવે આમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે ડી કેવી રીતે લખવું. હવે આ એવો છે ફંક્શન આખો માત્ર થીટા ઉપર જ છે, આ જોઈન્ટ ફંક્શન નથી, એટલે આપણે આર જે લખ્યું તે પણ આપણે આખો ડી લખવાનો, કર્લી નહીં લખવાનો. હમણાં દાખલો કર્યો એ અહીંયા લખ્યું છે ફોર ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ આર અપોન એ ઝીરો ઇન્ટુ આર સ્ક્વેર, પછી એને આપણે આ ડી આર આમ લખો, આ ખોટું છે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે એ અહીંયા પણ આમ ડી આર લખવાનું, અહીંયા પણ ડી આર, કારણ કે આ માત્ર આર ઉપર જ આધાર રાખે, એક જ વેરિયેબલ છે, એટલે માટે ડી કર્લી નહીં અથવા ડેલ નહીં. હવે આ સાઈનનો આપણે એ રીતે દાખલો કરીએ, સાઈન થીટાનો, સાઈન સ્ક્વેર થીટા સાઈન થીટા ડી થીટા, એટલે કે સાઈન ક્યુબ થીટા ડી થીટા, ગમે તે રાખો. હવે અહીંયા આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટસ કરવાનો, સાઈન સ્ક્વેર થીટા અને સાઈન થીટા એ આપણે આપણી પાસે છે. જોયું તમે થીટાનું ઇન્ટિગ્રેશન આવ્યું અને તરત જ તમારે ડી ટાઉ કોણ આવ્યો,
साई थीटा डी थीटा आ गयो एटले साई थीटा डी थीटा नो ये उपयोग करो तो अपने इंटीग्रेशन बाय पार्ट करो तो साई स्क्वेर थीटा ने अपने एम डेम राखी अरे साई थीटा नो अपने इंटीग्रेशन करिए एटले के माइनस कॉस थीटा अपने मळशे आ बेनो गुणाकार छे पछी माइनस अपने आनो इंटीग्रेशन डिफरेंशिएशन साइन थीटा कॉस थीटा अपने मळशे साई स्क्वेर थीटा माथी अरे पाछू आनो इंटीग्रेशन तो छे ज माइनस कॉस थीटा એટલે માઇનસ કોસ થીટા એટલે આ માઇનસ અહીંયા આવી જોઈએ સાઈડ એ પ્લસ થઈ ગઈ એટલે અહીંયા કોસ થીટા આવ્યો. હવે અહીંયા આ એક આવડતું તો હશે જ તમને માનું છું, પણ નહીતર સાઈન સ્ક્વેર થીટા છે એનું આપણે સાઈન સ્ક્વેર થીટા એનું આપણે ડિફરન્શિએશન કરવું છે તો આપણે ફોર્મ્યુલા લગાડીએ સાઈન સ્ક્વેર થીટા અપોન સાઈન થીટા ઇન્ટુ સાઈન થીટા અપોન ડી થીટા. સાઈન સ્ક્વેર થીટા નું સાઈન થીટા સાથે તમે ડિફરન્શિએશન કરો એટલે એ તો આ આવશે ટુ સાઈન થીટા. જેમ કે એક્સ સ્ક્વેરનું ડિફરન્શિએશન એક્સ સાથે કરો તો ટુ એક્સ આવે, એમાં ટુ સાઈન થીટા અને અહીંયા થશે કોસ થીટા. એટલે આપણને અહીંયા મળ્યું ટુ સાઈન થીટા કોસ થીટા આપણને મળ્યું સાઈન સ્ક્વેર થીટાના ડિફરન્શિએશનથી અને પછી પેલું વધારાનું માઇનસ કોસ થીટા ખરું પાછું. એટલે થશે આપણી પાસે સાઈન થીટા કોસ સ્ક્વેર થીટા થશે ઇટુ ડી થીટા. એટલે ટુ આપણે બહાર કાઢ્યો અને પછી સાઈન થીટા ઇટુ કોસ સ્ક્વેર આપણે પાછું સાઈન થીટામાં ફેરવી નાખ્યું અને વન માઇનસ સાઈન સ્ક્વેર થીટા ડી થીટા અને ટુ સાઈન થીટા ડી થીટા માઇનસ ટુ ઝીરો ટુ પાય સાઈન ક્યુબ થીટા આપણને મળ્યું. જોયું એટલે આપણે શરૂ કર્યું ક્યાંથી? સાઈન ક્યુબ થીટાથી. આપણો ફંક્શન આ છે સાઈન ક્યુબ થીટા. તો અહીંયા પાછું આપણને ફરીથી સાઈન મળ્યું સાઈન ક્યુબ થીટા મળ્યું એટલે માઇનસ ટુ સાથે એટલે આ બાજુ લઈ લો સાઈન ક્યુબ થીટા ડી થીટા નો ઇક્વલ ટુ ટુ ઇન્ટિગ્રલ સાઈન થીટા ડી થીટા લિમિટ્સ ઝીરો ટુ બાય માઇનસ ટુ સાઈન ક્યુબ થીટા ડી થીટા ઝીરો ટુ પાય લિમિટ એટલે એક અને બે ત્રણ થશે એ તગડો આવશે એટલે થ્રી સાઈન ક્યુબ થીટા ડી થીટા ઝીરો ટુ પાય ઇઝ ઇક્વલ ટુ ટુ ઝીરો ટુ પાય સાઈન થીટા ડી થીટા. આનો આપણે ઇન્ડેક્સ જે પાવર હતો ત્રણ એને ઘટાડીને વન કરી નાખ્યો, સાઈન થીટા આપણે બનાવી દીધો એને. એટલે હવે આપણે આનું જ માત્ર ઇન્ટીગ્રેશન કરવાનું, એ તો આપણે જાણીએ છીએ કે માઇનસ કોસ થીટા આવે એટલે સાઈન ક્યુબ થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ તગડો આવી લીધો ટુ અપોન થ્રી ઇન્ટિગ્રલ ઝીરો ટુ પાય લિમિટ સાઈન થીટા ડી થીટા ધીસ ઇઝ ઇક્વલ ટુ ટુ અપોન થ્રી માઇનસ કોસ થીટા ઝીરો ટુ પાય. અને એને પાછું ફરીથી ટુ અપોન થ્રી આપણે જે કરેલું કોસ પાય એટલે માઇનસ વન, કોસ ઝીરો એટલે પ્લસ વન પડે, વચ્ચે માઇનસ સાઈન એટલે માઇનસ વન, પ્લસ ટુ થયા એટલે ફોર અપોન થ્રી આપણને મળ્યું. એટલે આ રીતે આ આખું સાઈન ક્યુબ ડી થીટાનું ઇન્ટીગ્રેશન લિમિટ ઝીરો ટુ પાયમાં આપણે એક આંકડો મળ્યો ફોર અપોન થ્રી. આના માટે જનરલ રૂલ છે, એ જનરલ રૂલ આ રીતે લખાય. આપણે ઇન્ટીગ્રેશન એટલે આઈ પછી જેનો પાવર છે તે ટ્વાઇસ એલ પ્લસ વન લખીએ. જો એ ત્રણ છે એને સાઈન ક્યુબ છે ત્રણ એટલે શું થયું? એલ ઇક્વલ ટુ વન થયું, કારણ કે ટ્વાઇસ એલ પ્લસ વન કરવો હોય તો એલ ઇક્વલ ટુ વન કરો એટલે આ ત્રણ થાય. તો સાઈન ક્યુબ થીટા ડી થીટાને આ રીતે લખાય આઈ ટુ એલ પ્લસ વન. તો જવાબ શું આવે? તો કે છે આ ટુ એલ પ્લસ વન છે એમાંથી એક ઓછો અને ટુ એલ આપણે જોયું અહીંયા આપણે થ્રી છે તો અહીંયા ઉપર આવ્યો ટુ.
એક ઓછો, નીચે શું આવશે, અહીંયા જે પાવર છે એ જ નીચે આવશે, એટલે થ્રી ટુ એલ પ્લસ વન. અને પછી પાછળ શું આવશે, આપણો ઇન્ટિગ્રલ વધશે, તે સાઇન થીટા ડી થીટા આવ્યો, એટલે કે અહીંયા જે છે એના કરતાં બે ઓછો, અને અહીંયા ટ્વાઇસ એલ પ્લસ વન છે તો અહીંયા ટ્વાઇસ એલ માઇનસ વન આપણને આ મળ્યો. આ એક જનરલ એનું સૂત્ર છે, એ જો યાદ રહે તો પણ આ દાખલો સહેલાઈથી ગણી શકાય. અહીંયા એલ ઇઝ અ પોઝિટિવ ઇન્ટીજર. એટલે સર, જો મને સાઇન ફોર થીટા આપ્યું હોય તો મારે એને કન્વર્ટ કરી દેવાનું ટુએલ પ્લસ વન ફોર્મમાં, અને એના પરથી આપણે સીધો ઇન્ટિગ્રલ નો આન્સર લખી શકીએ. એવું સાઇન ફોર નહીં, એમાં ઇવન થઈ ગયું. હા, ઓડ જયારે પણ ઓડ નંબર હશે ત્યારે આ ફોર્મ્યુલા માટે કરી શકીશું. સાઇન ફોર માટે જુદી રીત છે. બરાબર. તો આ સાઇન સ્ક્વેર થીટા સાઇન થીટા ડી થીટા ના ઇન્ટીગ્રેશન દાખલો આપણે પૂરો કર્યો. એટલે મિત્રો, જયારે પણ સાઇન રેઝ ટુ પાવર આપણને ઓડ મળે, થ્રી ફાઈવ સેવન નાઇન વગેરે, ત્યારે આપણને સરે અત્યારે જે ફોર્મ્યુલા બતાવી એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરી શકીએ. બાકીનો જે ઓડ ઇવન નંબર છે ફોર સિક્સ એઈટ, એના માટેની જુદી ફોર્મ્યુલા જે આપણને આગળ સર બતાવશે. અચ્છા, હવે આ ત્રીજું ફંક્શન આપણે ઇન્ટિગ્રલ એ કોસ સ્ક્વેર ફાઈ ડી ફાઈ લિમિટ ઝીરો ટુ ટુ પાઈ. હવે એને આપણે જાણીતું રિલેશન છે કે કોસ સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ વન પ્લસ કોસ ટુ ફાઈ ડી ફાઈ. એટલે એને બધે લગાડી દઈએ, વન અપોન ટુ બહાર કાઢી લઈએ, વન છે અને ડી ફાઈ સાથે ગુણ, એટલે એક ઇન્ટિગ્રલ આવ્યું ડી ફાઈ લિમિટ ઝીરો ટુ ટુ પાઈ. બીજી ઇન્ટિગ્રલ છે બાય પ્લસ વન અપોન ટુ પ્લસ વન અપોન ટુ કોસ ટુ ફાઈ ડી ફાઈ. આનો ઇન્ટિગ્રેશન ડી ફાઈ નો ઇન્ટિગ્રેશન ફાઈ લિમિટ ઝીરો ટુ ટુ પાઈ, અને આ છે વન અપોન ટુ, અને એનું આપણને મળશે વન અપોન ટુ સાઈન ટુ ફાઈ. એટલે એ ઝીરો ટુ ટુ પાય વેલ્યુઝ મૂકી દો, એટલે આ ટુ પાય માઇનસ ઝીરો, એટલે ટુ ટુ ઉડી જશે એટલે પાય રહેશે. અહીંયા સાઇન ટુ ફાયના તમે વેલ્યુ મૂકો, સાઇન ફોર પાય માઇનસ સાઇન ઝીરો, એટલે આ ફોર પાય પણ ઝીરો છે અને આ ઝીરો છે, એટલે આ ઝીરો આવશે. એટલે માત્ર આટલું જ બચવાનું, એટલે કે કોસ સ્ક્વેર ફાય ડી ફાય લિમિટ ઝીરો ટુ ટુ પાય ઇઝ પાય. તો કલેક્ટિંગ ઓલ ધી ટર્મ્સ અંડર વન ટુ એન્ડ થ્રી ઇન્ટિગ્રલ્સ ફોર સાઇન ટુ પી એક્સ એ ડીવી વન અપોન એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે આને ઉલટો, ટ્વેન્ટી ફોર એક ઝીરો ક્યુબ ઇન્ટુ ફોર અપોન થ્રી ઇન્ટુ પાય ઇન્ટુ એટલે ઇક્વલ ટુ થર્ટી ટુ એ ઝીરો ક્યુબ. એટલે હવે એને ઉલટું કરો, એન ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર રૂટ ટુ પાય ઇન્ટુ વન અપોન એ ઝીરો ટુ, અને એ આપણે આગળ મૂકી દઈએ, એટલે આપણને આ નોર્મલાઇઝેશન ફંક્શન મળ્યું. અને આ આપણું મૂળ ફંક્શન અનનોર્મલાઇઝ જે આપેલું તે આપણું ફંક્શન, એટલે આ હવે નોર્મલાઇઝ્ડ ફંક્શન થયું. આ પણ એક રિયલ ફંક્શન હતું, તેથી આપણે આખા ફંક્શનનો સ્ક્વેર કરી નાખ્યો. હવે આપણે એક એવું ફંક્શન લઈએ કે જેમાં ઇમેજિનરી ક્વોન્ટિટી આપણને મળે. મિત્રો, આપણને સરે ત્રણ જુદા જુદા એક્ઝામ્પલ લઈને બતાવ્યું કે સાઈ વન એસ, સાઈ ટુ એસ અને સાઈ ટુ પી એક્સ હોય તો એ વખતે આપણે એનું નોર્મલાઇઝેશન કેવી રીતે કરીએ, અને એ નોર્મલાઇઝેશન જયારે કર્યું ત્યારે જે ફંક્શન આપણે લીધા એ બધા જ ફંક્શન રિયલ ફંક્શન. રિયલ ફંક્શનનો મિનિંગ સરે આપણને સમજાવ્યો કે જેમાં આઈ ક્યાંય હોતો નથી, એટલે ફંક્શનની રજૂઆતમાં આઈ આવતો નથી, એને આપણે રિયલ ફંક્શન કહીએ છીએ, અને એનું નોર્મલાઇઝેશન કરવાની પદ્ધતિ આપણને સરે સમજાવી. મિત્રો, હું આશા રાખું છું કે આવા કોઈ પણ રિયલ ફંક્શન હોય જેનું નોર્મલાઇઝેશન તમે તમારી જાતે પણ પ્રેક્ટિસ કરીને કરી શકશો, અને સરે જે ફોર્મ્યુલા બતાવી ફરી એકવાર રિમાઇન્ડ કરાવું કે સાઇન એન જે પાવર હતો, સાઇનના પાવર માટેનું જે આપણને સેકન્ડ ઇન્ટિગ્રલનું ઇન્ટરપ્રિટેશન સરે આપ્યું, એમાં ખાસ ધ્યાન રાખજો કે સાઇનનો પાવર થ્રી ફાઈવ સેવન હોય ત્યારે સરે આપણને જે ઇન્ટિગ્રલની ફોર્મ્યુલા બતાવી એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે સીધો આન્સર મૂકી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં
जो इमेजिनरी नंबर होय एटले के विधेय आपणे जे आपवामां आवे छे ए विधेयनी रजूआतमां जो आई आवतुं होय तो एवा फंक्शननुं नॉर्मलाइजेशन केवी रीते करीए अने एनी साथे साथे आपणे लईशुं ऑर्थोगोनालिटी। एटले सरने आपणे विनंती करीए के तमे अमने बे लेक्चर सुधी घणुं बधुं समजाव्युं दरेक विधेयनी केवी रीते रजूआत करवी केवी रीते नॉर्मलाइजेशन कर्युं, पण हवे पछीना लेक्चरमां तमे अमने इमेजिनरी फंक्शननुं नॉर्मलाइजेशन अने ऑर्थोगोनालिटी समजावशो। थैंक यू सर।